થરાદથી પાલનપુર જવા માટે મેટ્રોલિક સર્વિસ અદ્યતન સુવિધાવાળી બે નવી બસો ફાળવાઈ. આજે વાવના કુંડાળિયા ગામમાં પ્રવેશોત્સવ કાર્યકર કરમ ગ્રામજનો દ્વારા રદ કરવામાં આવ્યો હતો, જેમાં 1-5 ધોરણમાં 250 વિદ્યાર્થીઓ વચ્ચે એક પણ શિક્ષક નહીં, જ્યારે 5-8 ધોરણમાં 200 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 5 શિક્ષક અને શિક્ષકોમાં 2 શિક્ષકો જેઓ કામગીરીમાં હોય, જ્યારે આચાર્ય પગાર કેન્દ્ર શાળા હોવાથી આચાર્ય શાળાને કામગીરીમાં હોય ત્યારે કુંડાળિયા ગામની વિદ્યાર્થીઓનું ભાવિ અંધારમાં છે, જેમાં ગ્રામજનો દ્વારા આજે સવારે શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. તેમજ તે સમયે અધિકારીઓને પ્રવેશોત્સવમાં આવેલા અધિકારીઓને ટીપીઓ દ્વારા ફોન પર વાતચીત કરતા, જો સોમવારે શિક્ષકો કુંડાળિયાની પ્રાથમિક શાળામાં શિક્ષક મોકલવાની આપી બહેન ધરી, ગ્રામજનો દ્વારા સોમવાર સુધી બાળકોને શાળાએ મૂકવામાં નહીં આવે અને વાલીઓ દ્વારા આપવામાં આવી હતી ચીમકી. બસ ખાસ કરીને નવી બસ મેટ્રો ચાલુ કરવામાં આવી છે, એની શું સુવિધા છે અને કેવી પેસેન્જર મળશે સુવિધા? અત્યારે થરાદ ડેપો દ્વારા વિભાગીય કચેરી તરફથી અમારા જે ડીસી સાહેબ છે એમના તરફથી બે નવીન બસો ફાળવેલી છે, જેના દ્વારા થરાદ પાલનપુર મેટ્રોલિંક સેવા કે જે ઓછા સમયમાં પૂરતા ભાડામાં પાલનપુર સુધી પહોંચાડી શકીએ અને એ પ્રમાણે કન્ટિન્યુ સવારે 6 વાગ્યાથી અહીંયાથી અને સવારે 6 વાગ્યા પાલનપુરથી કન્ટિન્યુઅસ અમારી બસો ચાલુ રહેવાની છે, બે બસો ચાલુ રહેવાની છે કે જેથી કરીને મુસાફરોને ઓછા ભાડામાં જલ્દી સમયમાં પહોંચી શકે તે માટેની વહીવટ તરફથી આ વ્યવસ્થા કરવામાં આવી છે. એના તરફથી આજનું અત્યાર હાલ બસનું ઉદઘાટન કરવામાં આવે છે, તો જેના લીધે મુસાફરો જનતાને ઘણી બધી રાહત મળશે અને 100% એ લોકો ટૂંક સમયમાં અત્યાર જે બીજી લોકલ બસમાં જતા હતા એની કમ્પેરમાં આ મેટ્રોલિંક સેવામાં 100% એના કરતા થોડા જલ્દી સમયમાં એ જ ભાડામાં પહોંચી શકશે, એટલા માટે વહીવટ તરફથી આ વ્યવસ્થા કરવામાં આવી. હાજાજી રાજપૂત સાથે KTV ન્યૂઝ ગુજરાતી થરાદ.